2024ના રોજ હળવદ પોલીસ સ્ટેશનના ચૂંટણી ગામે બે કોળી ભાઈઓ વચ્ચે જ મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનારનું નામ છે રામાભાઈ મોહનભાઈ ઓળકિયા અને જે ઝઘડો થયો અને જે આરોપી છે એનું નામ ગણેશ વાલજીભાઈ ઓળકિયા. એકચ્યુઅલી આ બનાવ એવી રીતે છે કે બંને મિત્રો હોય દ્વારકા મુકામે અલગ અલગ બાઇકથી દ્વારકા દર્શન કરવા ગયેલા હતા અને દર્શન કર્યા બાદ પરત ફર્યા પછી આ ઝઘડો થયો. ઝઘડાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે એ બેયને એકબીજાને મૂકીને નહોતું આવવાનું, બે સાથે પાછા આવવાનું હતું, પણ અલગ અલગ પાછા આવી ગયા અને કોઈની રાહ ન જોઈ એ બનાવના બંદૂક રાખી અને ફરિયાદી જ્યારે મરણ જનાર છે જ્યારે એની વાઇફ સાથે જઈ રહેલા હતા ત્યારે આરોપીએ એની ઉપર હુમલો કર્યો અને ચરીના અને ગા મારીને કરપીણ હત્યા નિપજાવી અને સાથે સાથે એની વાઇફ વાલીબેનને પણ ઈજા થઈ છે, જે વચ્ચે છોડાવવા જતા એને પણ હાથમાં છરીનો ઘા લાગેલ છે. આ બનાવમાં ફરિયાદ છે મરણ જનારના પુત્રએ આપેલી છે અને આરોપી છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. એની વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા છે. એક ગુનો 307 સહિતના કલમનો છે અને ટંકારા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે.